75 નું વર્ષ પૂરું થઈ રહ્યું છે. 21મા સૈકાનું અંતિમ ચરણમાં આપણે પ્રવેશ કરી રહ્યા છે. 2076ના વર્ષમાં ભગવાન કદાચ તમને કંઈ આપવા માંગે તો તમે શું માગો? મને યાદ આવે છે ઇટાલીનો એક સાસ સોદાગર. ઇટાલીની અંદર સુવર્ણ મુદ્રાને ટેલેન્ટ કહેવામાં આવે છે. ઇટાલીનો સાસ સોદાગર પ્રવાસ પર નીકળ્યો, એણે પોતાના દીકરાઓને એક એક ટેલેન્ટ આપી. 3 દીકરા હતા, ત્રણેને કીધું કે હું પાછો આવું ત્યારે મને હિસાબ આપજો. મોટાને એક, વચલાને એક, નાનાને એક ટેલેન્ટ એટલે કે સુવર્ણ મુદ્રા આપી. થોડા દિવસો પછી આ બાપ પાછો આવ્યો. મોટાને કીધું, લાવ મેં તને જે ટેલેન્ટ આપી હતી એનું શું કર્યું? મોટાએ કીધું, મેં તો ખાઈ પીને જલસા કરીને ટેલેન્ટ પૂરી કરી દીધી છે. બાપે કીધું, તું જિંદગી ભર બેવકૂફ રહેવાનો છે. વચલાને કીધું, તે શું કર્યું? પિતાજી તમે કીધું તું ને પાછી આપજો એટલે મેં ચિથરામાં વીંટાડી ઝાડ નીચે દાટી દીધી છે, ઉભાર્યો લઈ આવો. બાપે કીધું, તું એ મૂરખ છો, કંજૂસ છો, સાવ કંજૂસ કાકડી થવાનો છે. રૂપિયા તને આપ્યા દાટવા માટે આપ્યા હતા કે વાપરવા આપ્યા હતા? ત્રીજા દીકરાને બોલાવ્યો, એને કીધું, પપ્પા વાર લાગશે, તમારી ટેલેન્ટ આપવામાં મને વાર લાગશે. કેમ ભાઈ? તમે જે આપી મેં એને ધંધામાં રોકી, મેં મારો બિઝનેસ વધાર્યો અને પછી એમાંથી હું કરોડો રૂપિયા કમાયો છું. મારે તમારી ટેલેન્ટ અત્યારે મેં બેંકમાં મૂકી છે. આ એકમાંથી અનેક ટેલેન્ટ થઈ છે તો હું તમને થોડી વારમાં આપીશ. બાપે કીધું કે બેટા, તે બહુ બુદ્ધિપૂર્વકનું કામ કર્યું, તું બહુ સમૃદ્ધિવાન થઈશ. આથી મારી જિંદગીનો બધો જ કારભાર હું તને સોંપી દઉં છું. 2 દિવસ પછી પરમાત્મા પણ પ્રવાસ પર નીકળવાના છે. પરમપિતા પરમાત્મા પ્રવાસ પર નીકળશે, પહેલા આપણને મળવાના છે અને આપણને કહેશે કે બોલ તને શું જોઈએ છે. આપણે કહેશું, ભગવાન તમને જે ઉચિત લાગે તે મને આપી દો. ભગવાન આપણને એક બોક્સ આપશે. અત્યારથી તમને કહું છું, ભગવાન તમને એક બોક્સ આપવાના છે. બહુ ડેકોરેટેડ બોક્સ હશે. આ બોક્સમાં 12 ખાના હશે. કેટલા ખાના હશે? 12. આટલું મોટું બોક્સ, એ બોક્સમાં આમ 6 ખાના, આમ 6 ખાના, 12 ખાના હશે. અને એક એક ખાનામાં 30-30 ટેલેન્ટ હશે. ટેલેન્ટ એટલે સુવર્ણ મુદ્રા. અને ટેલેન્ટનું નામ છે ટાઈમ. તમે સમજો છો હું શું કહેવા માંગુ છું? આ બોક્સ એટલે વર્ષ, આ ખાના એટલે મહિના. મહિના કેટલા હોય? 12. ખાના કેટલા છે? 12. અને એક મહિનામાં દિવસ કેટલા હોય? 30. એક ખાનામાં ટાઈમ નામની ટેલેન્ટ કેટલી મૂકી છે? 30. અને એક એક ટેલેન્ટના કેટલા પીસ થઈ શકે? 24. કારણ કે એક દિવસના કલાક કેટલા હોય? 24. ભગવાને આપણને આ ટેલેન્ટ આપે ટાઈમ નામની. એક વર્ષ પછી ભગવાન હિસાબ માંગવાના છે. 2075માં તમે શું કર્યું એનું સરવૈયું મારે નથી જોઈતું. 2076માં પરમાત્મા તમને ટાઈમ નામની જે 360 ટેલેન્ટ આપવાના છે એ વર્ષ પૂરું થાય ત્યારે હિસાબ માંગશે, ત્યારે તમારી પાસેનો જવાબ હોવો જોઈએ. જે એમ કહેશે, હે ભગવાન, મેં તો ટીવી જોયું ને મૂવી જોયા, મેં તો હોટલમાં ગયા ને હિલ સ્ટેશનમાં ગયા, અમે તો ખાણી પીણીની અંદર દિવસો પૂરા કર્યા. એ ઓલા સાસ સોદાગરના મોટા દીકરાની જેમ તમામ ટાઈમ ટેલેન્ટને ખતમ કરી નાખશે. જે એમ કહેશે, અમે કદાચ આવા બધા મોજશોખ નથી કર્યા, અમે ઘેર બેઠા રહ્યા, ગપ્પાઓ માર્યા, નિંદા કુથલીઓ કરી ટાઈમ પસાર કરી દીધો છે, ભગવાન કહેશે
એને વચલા દીકરાની માફક ટાઈમને વેસ્ટ કર્યો છે, સોરી પાસ કર્યો છે.